અને તમે કંઈક ભલું કરવા આવ્યા છો અહીંયા. આ ગામ માંડવા ગામ ધન્ય છે, આ ભૂમિને પણ ધન્ય છે. વાલા બીજા સંતો મહાપુરુષો માનવીઓ બધાને ધન્યવાદ દેવો પડે. આપણે આ ભગીરથ કાર્ય એમાં દાદા મગન દાદા પુણ્યશાળી આત્મા છે. ભજનો ન થાય વાલા, બીજું બધું થાય. ગમે એવડી સંપત્તિ હોય આપણી પાસે તો ભજન ન થાય. ભજન તો તમારો ભાવ જોઈએ, તમારો પ્રેમ જોઈએ, ન્યા ભજન. અરબો ખરબો રૂપિયા વાપરી નાખવાનું કદાચ એમ થોડું સાખી નો લાગે. ભજન તો ઠીક, સાખી નો ચોટે. ખાલી એક ઓનલી ઓન પ્રેમ એક હોય ને તમારો. ભજન સી મનોરંજન નથી, આત્મરંજન. વેદના છે સંતોની, મહાપુરુષોની વેદનાઓ છે. એમની માથે જે દુઃખ પીડા છે, એમની માથે જે કષ્ટ પીડા છે, અને ભક્તિ માટે જેને કષ્ટ સહન કર્યા છે, એવા મહાપુરુષોની આ વાણી છે. વર્ષોજોનું ભજન વર્ષોથી ગવાતો આવે છે, બધા આરાધકો ગાય છે, પણ એમની પાછળનો મહિમા કેવો પડ્યો છે, એને આપણે ઘડુલો કહીએ છીએ, ધીરા ભગત. અહીંયા એક પ્રસંગ એવો છે અને ઘણા ડાયરાની ઈચ્છા છે, હળવી વાણી જેને કહેવાય છે, કડવી વાણી કહેવાય. ભગત માથે એટલું કષ્ટ પડેલું, એમના સગા દીકરાનું અવસાન થઈ ગયેલું, એમની માથે આ વાણી લખાણ છે. એમની ચિતા માથે ધીરા ભગત ઉભા છે. વાત તો બહુ મોટી છે, આપ જાણેલી છે વાત, પણ એ ભજનનો એક મહિમા છે. દીકરાની ચિતા માથે ઉભા છે, ચિતાને દાવ દેવાઈ ગયો, ચિતા હળગી ગઈ, દાગુ લોકો નાઈ ધોઈને ઘરે વહી ગયા પાછા. એક દાગુ ને ધીરા ભગત પૂછે, ભાઈ આ કોની ચિતા બળી? તે દાગુ એને જવાબ આપે છે કે મારા ગામમાં એક અબોટી બ્રાહ્મણ ધીરા ભગત રહેતા હતા, એ તો ચાર ધામની યાત્રાએ ગયા છે 25 વર્ષથી, એનો દીકરો એકનો હતો, આ એની ચિતા છે. સમસાનથી પાછા વળી ગયા, હવે ગામમાં નથી જાવ, પણ ઠાકરને થોડોક ઠપકો આપ્યો. કથન જોત છે એ કાલ ની મરણ મોટે રોમાં, મરણ મોટે રોમાં. કઈ કરાણા ને કઈ કરા કઈ કરાણા ને કઈ કરા દિયા, છોડી હાલ્યા ને સંસાર, મેલી હાલ્યા ને ઘર બાર, હે તે હરી નું
मरना रा